હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. આજે છે એક્ઝામ ટુ. કેવી તૈયારી છે બધાની? મોઢે કહીને આવ્યા છો ને, એકદમ મસ્ત. કર્યું કે નહીં? ઓકે, કર્યું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. પેજ લઈ લો, ક્લિપ પેજ રેડી છે. ઉપર તમારું નામ લખી દો. નામ લખો, નામની નીચે લખો એક્ઝામ ટુ. એની બાજુમાં લખી દો 18 માર્ક્સની એક્ઝામ તમારે, 18 માર્ક્સ. અને એના માટે તમને આપવામાં આવશે 25 મિનિટ્સ. નામ તમારું એક્ઝામ 2, 18 માર્ક્સ અને 25 મિનિટ્સ. ચલો, થઈ ગયા રેડી બધા? ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર વન લખો. વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવી પહોંચ્યો? વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવી પહોંચ્યો? 1 માર્કનો છે. ચલો, ક્વેશ્ચન ટુ યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. ડેશ કરીને લખો, વિધાન સમજાવો. ચલો, ફરીથી બોલજો આખો ક્વેશ્ચન. યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. ચલો, ક્વેશ્ચન થ્રી પ્રાચીન સમયથી ભારત સેના કારણે વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ફરી બોલું ક્વેશ્ચન. પ્રાચીન સમયથી ભારત સેના કારણે વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ચલો, ક્વેશ્ચન ફોર લખો બધા. ક્વેશ્ચન 4, વાસ્કો દ ગામાએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. ફરી બોલું છું. વાસ્કો દ ગામાએ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. ચલો, ક્વેશ્ચન નંબર ફાઈવ
कोनी मदद थी, कोनी मदद थी साहस वीरोए, कोनी मदद थी साहस वीरोए नवा जलमार्गनी, नवा जलमार्गनी शोधना शोधना प्रयत्नों आदर्या, शोधना प्रयत्नों आदर्या। फरी बोलजो क्वेश्चन, कोनी मदद थी साहसवीरोए नवा जलमार्गनी शोधना प्रयत्नों आदर्या। पांच क्वेश्चन थया, जो पहलो क्वेश्चन छे एक मार्क नो, पछी बीजो क्वेश्चन हतो बे मार्क नो, कौंस मां लखता जो, पहलो छे एक मार्क नो, बीजो बे मार्क नो, त्रीजो पण एक मार्क नो, चौथो पण एक मार्क नो अने पांचमो पण एक मार्क नो। હવે આવી જાઓ ક્વેશ્ચન નંબર 6, ક્વેશ્ચન નંબર 6 લખો, ભારતની કઈ ચીજ વસ્તુની, ભારતની કઈ ચીજ વસ્તુની યુરોપના દેશોમાં, યુરોપના દેશોમાં ખૂબ માંગ રહેતી, ખૂબ માંગ રહેતી। ફરી બોલું ક્વેશ્ચન, ભારતની કઈ ચીજ વસ્તુની યુરોપના દેશોમાં ખૂબ માંગ રહેતી। ચલો ક્વેશ્ચન નંબર 7 પર આવી જાઓ। क्वेश्चन नंबर 7 लखो, भारत आववानो, भारत आववानो नवो जलमार्ग, भारत आववानो नवो जलमार्ग क्यारे अने, सॉरी जो सांभळजो, ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે અને ક્યારે શોધ્યો, કોણે અને ક્યારે શોધ્યો, કોણે અને ક્યારે શોધ્યો। ફરી બોલું છું, ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે અને ક્યારે શોધ્યો। ચલો ક્વેશ્ચન નંબર 8, ક્વેશ્ચન 8, બાર્થોલોમ્યુ, બાર્થોલોમ્યુ ડાયઝે, બાર્થોલોમ્યુ ડાયઝે કયા બુશીરની શોધ કરી, બાર્થોલોમ્યુ ડાયઝે કયા બુશીરની શોધ કરી। ક્વેશ્ચન નંબર 9, ક્વેશ્ચન 9, ભારત અને યુરોપ વચ્ચે, ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર, ભારત અને યુરોપ વચ્ચે વેપાર કયા માર્ગે થતો હતો, ભારત અને યુરોપ વચ્ચે વેપાર કયા માર્ગે થતો હતો। ચલો ક્વેશ્ચન 10, ક્વેશ્ચન 10, ક્રિસ્ટોફર કોલંબસે, ક્રિસ્ટોફર કોલંબસે
શોધેલા નવા પ્રદેશને શોધેલા નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખ અમેરિકા તરીકે ઓળખ કોણે આપી ફરતી બોલું છું ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખ કોણે આપી થઈ ગયો ચલો ક્વેશ્ચન નંબર 11 ક્વેશ્ચન નંબર 11 લખો કેપ ઓફ ગુડ હોપ કેપ ઓફ ગુડ હોપ ભૂસીરની શોધ કોણે કરી ભૂસીરની શોધ કોણે કરી ચલો ફરી બોલું છું કેપ ઓફ ગુડ હોપ ભૂસીરની શોધ કોણે કરી ચલો ક્વેશ્ચન નંબર 12 ક્વેશ્ચન નંબર 12 ભારત અને યુરોપના વેપારના ભારત અને યુરોપના વેપારના માર્ગના કેન્દ્ર સ્થાને કેન્દ્ર સ્થાને કયું દેશ હતું કેન્દ્ર સ્થાને કયું દેશ હતું ફરી બોલું છું ભારત અને યુરોપના વેપારના માર્ગના કેન્દ્ર સ્થાને કયું દેશ હતું થઈ ગયું બધાને ઓકે આવ્યા ક્વેશ્ચન નંબર 13 ક્વેશ્ચન નંબર 13 ક્રિસ્ટોફર કોલંબસે ક્રિસ્ટોફર કોલંબસે કોની મદદથી ક્રિસ્ટોફર કોલંબસે કોની મદદથી નવો જળમાર્ગ શોધવાની નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી સાહસ યાત્રા આરંભી ફરી બોલું છું ક્રિસ્ટોફર કોલંબસે કોની મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી ચલો ક્વેશ્ચન નંબર 14 ક્વેશ્ચન નંબર 14 યુરોપવાસીઓ માટે યુરોપવાસીઓ માટે ભારત આવવાનો જળમાર્ગ ભારત આવવાનો જળમાર્ગ કેમ બંધ થઈ ગયો કેમ બંધ થઈ ગયો ફરી બોલું છું યુરોપવાસીઓ માટે ભારત આવવાનો જળમાર્ગ કેમ બંધ થઈ ગયો ચલો ક્વેશ્ચન 15 ક્વેશ્ચન 15 લખો ઇસ્તંબુલને ઇસ્તંબુલને બીજા કયા નામથી
ઇસ્તંબુલને બીજા કયા નામથી ઓળખવામાં આવતું? ઇસ્તંબુલને બીજા કયા નામથી ઓળખવામાં આવતું? ક્વેશ્ચન 16 ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું. ફરી બોલું છું. ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું. છેલ્લો ક્વેશ્ચન 17 તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીત્યું હતું? ક્યારે જીત્યું હતું? ઓકે, ચલો 17 ક્વેશ્ચન છે. તમારા 17માંથી માત્ર એક જ ક્વેશ્ચન આવે 2 માર્કનો. તો 16 ક્વેશ્ચન છે તમારા 1 માર્કવાળા, અને 1 ક્વેશ્ચન છે તમારે 2 માર્કવાળો. એમ કહીને તમારે 18 માર્કની ટેસ્ટ છે. 25 મિનિટ તમને આપવામાં આવે છે. ચલો, તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. ઓલ ધ બેસ્ટ.